ગુજરાતમાં ફરી એકવાર બાબા બાગેશ્વરનું આગમન આગામી 26-30 તારીખ સુધી અહીં ભરાશે દિવ્ય દરબાર. નમસ્કાર, હું છું કાવ્યા શાહ અને તમે જોઈ રહ્યા છો ની ગુજરાતી ન્યૂઝ. બાગેશ્વર ધામના બાબા બાગેશ્વરનો ફરી એકવાર ગુજરાતમાં દિવ્ય દરબાર ભરાશે. સમાચાર છે કે આ વખતે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર કચ્છમાં આગામી સમયમાં ભરાશે. મળતી માહિતી પ્રમાણે બાબા બાગેશ્વર ધામના આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર આગામી 26-30 તારીખ સુધીમાં યોજાશે. કચ્છ જિલ્લામાં ફરી એકવાર છતરપુરવાળા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવાનો છે. આગામી સમયમાં બાબા બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રીનું પૂર્વ કચ્છ ગાંધીધામમાં આગમન થશે, જ્યાં તેઓ 26-30 તારીખ સુધી ભક્તો સાથે પોતાનો દિવ્ય દરબાર યોજાશે. ખાસ વાત છે કે આ દરમિયાન બાબા બાગેશ્વર ધામની હનુમંત કથા માટે ધ્વજારોહણ અને બાઇક રેલી યોજાવામાં આવી હતી અને સાથે મંડપ મુહૂર્ત અને ધ્વજારોહણ આગેવાનોના હસ્તે કરાવવામાં આવ્યું હતું. ધીરેન્દ્ર શાસ્ત્રીના ગાંધીધામના આ દિવ્ય દરબારને લઈને ફૂલ પ્રૂફ તૈયારીઓ કરવામાં આવી છે. ગાંધીધામના આ દિવ્ય દરબારમાં રોજ 30-40 હજાર લોકો આવશે અને જેના માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી મૂળ મધ્યપ્રદેશના છે. એવું કહેવાય છે કે બાગેશ્વર ધામ સરકારના વડા ધીરેન્દ્ર શાસ્ત્રીએ હનુમાનજીના સાક્ષાત દર્શન થયા છે. તેમના ચમત્કારોના કારણે ધીરેન્દ્ર શાસ્ત્રી વિશ્વભરમાં જાણીતા છે. તે પોતાના ભક્તોની સમસ્યાનું નિકારણ ચિઠ્ઠી દ્વારા કરે છે. એવું માનવામાં આવે છે કે જે પણ ભક્ત બાગેશ્વર ધામમાં અરજી કરે છે તેમની તમામ સમસ્યાનું સમાધાન ધીરેન્દ્ર શાસ્ત્રી એક કાગળ પર લખીને આપે છે. ધીરેન્દ્ર શાસ્ત્રી મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના પ્રખ્યાત અને પ્રાચીન ધાર્મિક સ્થળ બાગેશ્વર ધામ સરકારના વડા છે. દેશના ખૂણે ખૂણેથી લોકો અહીં દર્શન માટે આવે છે અને પોતાની સમસ્યાઓ અંગે ફરિયાદ કરે છે. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પ્રખ્યાત કથા પણકાર છે અને દિવ્ય દરબાર પણ ભરે છે. પેઢી દર પેઢી બાગેશ્વર ધામમાં પ્રખ્યાત સંતો દરબાર કરતા આવ્યા છે. ધીરેન્દ્ર શાસ્ત્રી પહેલા તેમના દાદા ભગવાન દાસ ગર્ગ અહીં દરબાર લગાવતા હતા. જો કે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પણ વિવાદોથી પણ ઘેરાયેલા રહે છે. ઘણા લોકો તેના ઉપાયને ચમત્કાર કહે છે તો કેટલાક તેને અંધશ્રદ્ધા પણ કહે છે. પરંતુ ધીરેન્દ્ર શાસ્ત્રીમાં લાખો ભક્તોને અપાર શ્રદ્ધા છે, એ વાતને નકારી શકાય નહીં. આવી જ નવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ.